દક્ષિણ આફ્રિકામાં બાપુ ફિનિક્સ નામના સ્થળે આશ્રમવાસી બાળકોની શાળા ચલાવતા હતા. એ આશ્રમ શાળામાં ઉદ્યોગને ખાસ સ્થાન હતું. બાપુ અન્ય શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓની ભેગા ભેગા રહીને ખેતી જેવા ઉદ્યોગમાં પ્રવૃત્ત રહેતા. એક દિવસે બાપુને બોલાવવા નાનકડા પ્રભુદાસ ગાંધી ખેતરે આવ્યા. ત્યાં જુએ છે તો સૌથી મોકરે બાપુ વાંકા નમી પાવડો તાલબદ્ધ ચલાવી રહ્યા હતા. ઘાસ કાઢવા સિવાય દુનિયામાં જાણે તેમને બીજું કંઈ લક્ષ્ય જ ન હતું, એટલી તલ્લીનતાથી બાપુ કામ કરી રહ્યા હતા. પરંતુ બાપુની પીઠ પાછળ જે વિદ્યાર્થીઓ હતા તેઓ કામ કરવાને બદલે ધીંગા મસ્તી કરતા હતા અને ટોળ ટપ્પા ચલાવતા હતા. એમાંનું એકાદ જણ વચ્ચે વચ્ચે એક બે પાવડા ઘાસ કાઢી લેતું હતું, પણ મોટે ભાગે તો વાતો અને ચર્ચાઓ જ થતી હતી. પ્રભુદાસે બાપુ પાસે જઈને આવવાનું કારણ કહ્યું એટલે કામ કરવાનું બંધ કરીને તેઓ નાનકડા પ્રભુદાસ સાથે જવા તૈયાર થયા. બાપુએ જતાં જતાં વિદ્યાર્થીઓને સૂચના આપી, જુઓ હવે તમારી વાતો પૂરી થવી જોઈએ, મારી હાજરીમાં તમે ખૂબ રમ્યા અને ખૂબ વાતો કર્યા રાખી, હવે મારી પીઠ પાછળ જરાય સુસ્તી ન થવી જોઈએ, હું આવું ત્યાં સુધી કામમાં પૂરું ધ્યાન આપજો, મોટાના દેખતા આળસ કરો એ તો ચાલે, પણ મોટાઓ ચાલ્યા જાય ત્યારે આળસ કરી એમને મુદ્દલ ન છેતરવા જોઈએ હો. બાપુનું કામ પૂરું થઈ ગયું એટલે તેઓ પાછા ખેતરે જવા ઉપડ્યા. નાનકડો પ્રભુદાસ પણ પાછળ પાછળ ગયો. બાપુને જતા આવતા અડધો કલાક પણ થયો નહીં હોય, પરંતુ એટલા વખતમાં તો બધા વિદ્યાર્થીઓ એટલું બધું કામ કર્યું હતું કે ત્યાં સુધીની રમતનું બધું સાટું એ લોકોએ વાળી દીધું હતું. વિદ્યાર્થીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આ જોઈને બાપુ ખૂબ પ્રસન્ન થઈ ગયા અને બોલી ઉઠ્યા, શાબાશ શાબાશ, મને હંમેશા આવા સાચા જ લોકો ગમે છે, કોઈની પીઠ પાછળ તો આળસ કરવું જ નહીં. હવે તમે બધા થોડો આરામ કરો, થોડો વખત હું એકલો કામ કરી લઉં. આવું બોલીને બાપુ ફરીથી ખેતરમાં કામ કરવા લાગી ગયા. વિદ્યાર્થીઓ પણ થાક ખાવા બેઠા નહીં, બાપુની સાથે કામમાં ફરીવાર એ છોતરાઈ ગયા. ફિનિક્સ આશ્રમની ખેતરાવ શાળામાં દર અઠવાડિયે, ઘણું કરીને શનિવારે, વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવતી હતી. પરીક્ષાના જવાબો બાપુ તપાસતા અને તે જ દિવસની સાંજની પ્રાર્થનામાં એના પરિણામો સંભળાવી જતા અને ભૂલચૂક સુધારતા. પરીક્ષાના ગુણ આપવાની બાપુની રીત ઘણા વિદ્યાર્થીઓને ભૂલ ભરેલી લાગતી. એક જ જાતના સવાલ હોય, એક જ વર્ગના વિદ્યાર્થીઓ હોય, છતાં બે જણામાં જે વધુ સારા જવાબ આપે તેને બાપુ કોઈવાર ઓછા ગુણ આપતા, અને જે દેખીતી રીતે ઓછા સારા જવાબ આપે તેને તેઓ વધુ ગુણ આપતા. વળી અક્ષરોની લખાવટની બાબતમાં પણ બાપુનું વલણ ઘણાને એવું જ લાગતું, એટલે કોઈ કોઈ વાર વિદ્યાર્થીઓ આ અંગે બાપુને પૂછતા પણ ખરા. બાપુ પોતાની પરીક્ષા પદ્ધતિ સમજાવતા વિદ્યાર્થીઓને શું કહે છે તે સાંભળીએ. અમુક છોકરા કરતાં અમુક છોકરો હોશિયાર છે એવો આંક મારે નથી મૂકવો, મારે તો એ જોવું છે કે દરેક જણ પોતે છે તેના કરતાં કેટલો વધુ સુધરેલો દેખાય છે. હોશિયાર છોકરો ઠોઠ છોકરાની સાથે પોતાને સરખાવ્યા કરે અને ગુમાન કરતો ફરે તો એની બુદ્ધિ બુઠ્ઠી થઈ જાય, તે ભણવામાં પાછળ રહી જાય, તેની મહેનત ધીમે ધીમે ઘટવા લાગે, અને જે આગળ ન વધે તે પછી છેવટે તો પાછો જ પડી જાય ને. જે વધુ મહેનતથી અને પૂરી ચીવટથી કામ કરે છે તેને જ હું બે દોકડા વધુ આપું છું. મારે મન તમારા ગુણનું મહત્ત્વ નથી, તમારા કામનું મહત્ત્વ છે.